કેમ છો બાળ મિત્રો, મજામાં બધા? શાંતિ નિકેતન સ્કૂલના ધોરણ 8ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન. તો આજે આપણે જોઈશું કે પ્રાણીઓ એકમાંથી બીજાને જન્મ કેવી રીતે આપતા હોય છે. એક પ્રાણી બીજા પ્રાણીને જન્મ કેવી રીતે આપે છે, પોતાના બચ્ચા કેવી રીતે બનાવે છે, બરાબર? હવે આપણે ગયા ધોરણમાં આપણે શું શીખ્યા હતા કે આપણે શરીરમાં પાચન કેવી રીતે થાય, લોહીનું અને બીજા કે મિનરલ્સનું પરિવહન કેવી રીતે થાય, કે શ્વસન ક્રિયાઓ આપણા શરીરમાં કેવી રીતે થાય, એ બધું આપણે ભણ્યા હતા ને ધોરણ 7માં, હે ને? તો પછી હવે આપણે નવું શીખ્યા, આપણે આગળ બી વનસ્પતિઓમાં પ્રજનન પણ જોયું ને પ્રકરણ 3. તો પ્રજનન શેના માટે જરૂરી છે કે પોતાની જાતિને જાળવી રાખવા માટે જરૂરી છે. જેમ કે માણસ છે, તો માણસ એક માણસ બીજા માણસને જન્મ આપે છે, એનાથી પોતાની જાતિ જળવાઈ રહે છે, બરાબર? બધા માણસો એક પછી એક આવી જાય છે, નહીંતર એક સાથે બધા માણસો મરી જાય અને નવો માણસનો જન્મ ના થાય તો માણસની જાતિ નાશ પામે. એવી જ રીતે પ્રાણીઓમાં બી હોય, વનસ્પતિમાં બી હોય, પક્ષીમાં બી હોય, જીવજંતુઓમાં બી હોય અને એનાથી નાના સૂક્ષ્મજીવોમાં પણ હોય છે. દરેક પ્રાણી કે પક્ષી કે કોઈ પણ સજીવ પોતાની જાતિને જાળવી રાખવા માટે પ્રજનન કરે છે. પ્રજનન કરવું એટલે પોતાનામાંથી પોતાના બચ્ચાને જન્મ આપવો, પોતાનું સંતાન જન્માવવું, બરાબર? તો આ થઈ ગયું એનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે જોઈએ પ્રજનનના પ્રકારો. તો આપણે બધા કે આપણે બધાએ નાના નાના આપણી આજુબાજુમાં બિલાડીના, કૂતરાના, મરઘીના, ગાયના, દેડકાના બધા બચ્ચા તો જોયા હશે ને? હા, તમે બધાએ કેટલા બધાના બચ્ચા જોયા હશે. હવે અહીંયા કોષ્ટકની અંદર આપણે જોવાનું છે કે દરેકના બચ્ચાને શું કહેવાય. જેમ કે મનુષ્યના બચ્ચાને શિશુ કે બાળક કહીએ, તો બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય, કૂતરાના બચ્ચાને ગલુડિયું, પતંગિયું હોય પતંગિયું ઈંડામાંથી જન્મે, એટલે પહેલું તો પતંગિયાની ઈયળ જ હોય, કીટક હોય એમાંથી પતંગિયું બને, બરાબર? ધીમે ધીમે પાંખ આવે. મરઘીના બચ્ચાને પીલું કહેવાય, ગાયના બચ્ચાને શું કહેવાય, વાછરડું, અને દેડકાના બચ્ચાને દેડકું જ કહેવાય, દેડકાનું બચ્ચું, બરાબર? તો આવી રીતે આપણે જોયું ને કે સજીવો એકમાંથી બીજાને કેવી રીતે જન્મ આપે, તો એના પ્રકારો પણ હોય છે. વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ બે પ્રકારે જન્મ આપતા હોય છે, બરાબર? એક લિંગી પ્રજનન અને એક અલિંગી પ્રજનન, બરાબર? હા, લિંગી પ્રજનનમાં શું હોય કે ધોરણ 7માં તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો, તો હવે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન બે ભેગા થાય, બરાબર? એટલે પુરુષ અને સ્ત્રી, એમાં બી વનસ્પતિમાં બી પુરુષ સ્ત્રીની જાત હોય, એ બંને ભેગા થાય, બરાબર? એમના પ્રજનન અંગો હોય દરેકના. એવી જ રીતે પ્રાણીઓમાં પણ હોય છે, નર અને માદા પ્રજનન બે ભેગા, નર અને માદા બે ભેગા થઈને પ્રજનન કરે અને એનાથી પ્રજનન કોષ જન્મે, બરાબર? આ પ્રજનન કોષનો વિકાસ થાય એનાથી યુગ્મનજ થાય. યુગ્મનજ એટલે એક કોષ, બરાબર? એક અંગ બને, એક અંગનો વિકાસ થાય, એકના બે, બેના ચાર, એવી રીતે કોષ બહુ બધા ભેગા થાય, એનાથી એક નવો સજીવ બને. એ આપણે આગળ જોઈશું ને એટલે તમને વધારે ખબર પડશે કે યુગ્મનજ કોને કહેવાય. એમાં લિંગ અને માદાના જન્યુઓનું જોડાણ થતું હોય એને લિંગી પ્રજનન કહે છે, બરાબર? જે પુરુષ અને સ્ત્રી ભેગા મળીને પ્રજનન કરે એને લિંગી પ્રજનન કહેવાય, બરાબર? હવે નર પ્રજનનના અંગો શું? આપણે માણસની અંદર નર પ્રજનનમાં જોઈએ, બરાબર, તો એક શુક્રપિંડની જોડ હોય છે. આમાં જોઈએ એમ શુક્રપિંડની જોડ હોય છે. પછી બે જોડ એટલે એક બે શુક્રપિંડ હોય છે, એ બેને જોડતી બે શુક્રવાહિનીઓ હોય છે, બરાબર? અને આ જે હોય છે એ શિશ્ન હોય છે, બરાબર? એ બહારનો ભાગ કહેવાય. આ જે શુક્રપિંડ અને શુક્રવાહિની અંદરનો ભાગ છે, આ શિશ્ન છે, એ બહારનો ભાગ છે, બરાબર? હવે જે શુક્રપિંડ હોય છે નરકોષમાં,
એમાં શુક્રકોષનો જન્મ થાય છે. શુક્રકોષ એટલે સ્પર્મ્સ, બરાબર, આયર્યા. આ સ્પર્મ્સનો જન્મ થાય છે. એમાં એક એને માથું હોય છે, આ વચ્ચેનો ભાગ હોય છે, અને આ પૂંછડી હોય છે, બરાબર. સ્પર્મ્સ જન્મે છે આની અંદરથી, બરાબર. તો એ રે શુક્રવાહિની તરફથી શિશ્નમાં આવે છે, અને શિશ્નમાંથી પ્રજનન સમયે માદાના અંગોમાં જાય છે, બરાબર. હવે આપણે આ તો પુરુષની પ્રજનન અંગો વિશે જાણ્યું. હવે એનાથી માદાના અંગમાં પ્રજનન કેવી રીતે થાય છે પુરુષનાથી એ જોઈએ. માદાના પ્રજનન અંગોમાં શું હોય છે? એક જોડ અંડપિંડ હોય છે, આયર્યું. જેમ પુરુષોમાં શુક્રપિંડ હોય છે એમાં અહીંયા અંડપિંડ હોય છે, બરાબર. અંડપિંડ હોય છે, અંડવાહિનીઓ હોય છે આયર્યા. જેમ આ શુક્રવાહિની હોય છે એમાં અંડવાહિનીઓ હોય છે, બરાબર. અને અહીંયા ગર્ભાશય હોય છે આયર્યા. આ ગર્ભાશય હોય છે અને અહીંયા આ જે જગ્યા છે એ ખુલ્લો ભાગ હોય છે. અહીંયાથી શુક્રકોષોનું અંદર એન્ટ્રી થાય છે, શુક્રકોષો અંદર જતા હોય છે, બરાબર. હવે અહીંયા અંડપિંડ જે હોય છે ને, આ અંડપિંડ, આમાં અંડકોષોનું નિર્માણ થતું હોય છે. દર મહિને એક એક અંડકોષ બનતો હોય છે, બરાબર. હવે જો અંડકોષ અને શુક્રકોષ એ બંનેનું મિલન થાય તો અહીંયાથી અંડકોષ નીકળે અને શુક્રકોષનું બંનેનું મિલન થાય તો પ્રજનન માટે એક કોષ નવો બને છે, જે બાળક બને છે મોટો થઈને. અને જો આ મિલન ના થાય તો દર મહિને માસિક રૂપે તે નીકળી જાય છે, તે અંડકોષ બહાર નીકળી જાય છે, બરાબર. તો હવે આ અંડકોષ અને શુક્રકોષ વિશે તમે સમજી ગયા અને પ્રજનનની માહિતી પણ મેળવી લીધી, બરાબર છે. જો મેં કીધું હતું ને અંડકોષનો